नर्मदा खाते आज सुधी कोरोना थी बाकात रहेला जिल्लामां कोरोनाना बे केस नोंધાતા તંત્ર એક્શનમાં આવ્યું, જેમાં એક્શનમાં માસ સેમ્પલિંગના ભાગ રૂપે ચકાસણી માટે મોકલેલ બે સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવતા સરકારી કચેરીઓ સહિત હોસ્પિટલને પણ સેનેટાઇઝ કરવામાં આવી રહી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે 17 વ્યક્તિઓનું હોમ ક્વોરન્ટાઇન પૂર્ણ થયેલ છે અને આયુર્વેદિક કોલેજ હોસ્ટેલ ફેસિલિટી બેઝ ક્વોરન્ટાઇન હેઠળની 13 વ્યક્તિઓને રજા અપાઈ હતી. ત્યારે જિલ્લામાં હવે કુલ 33 ક્વોરન્ટાઇન હેઠળ છે અને કોવિડ-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના કંટ્રોલ કક્ષ તરફથી તારીખ 15 એપ્રિલ 2020 ના રોજ સાંજે 7 કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ જિલ્લામાંથી માસ સેમ્પલિંગના ભાગરૂપે ચકાસણી માટે મોકલાયેલા બે સેમ્પલના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા, જેમાં દેડિયાપાડા તાલુકાના ડુમખલ ગામના 60 વર્ષના વૃદ્ધ મહિલા દર્દી અને ગરુડેશ્વર તાલુકાના ખગદડા 26 વર્ષના પુરુષ દર્દીનો સમાવેશ થાય છે અને જિલ્લામાં હોમ ક્વોરન્ટાઇન હેઠળની 17 વ્યક્તિઓનું હોમ ક્વોરન્ટાઇન પૂર્ણ થયેલ છે અને આયુર્વેદિક કોલેજ બોયઝ હોસ્ટેલ ફેસિલિટી બેઝ ક્વોરન્ટાઇન હેઠળની 13 વ્યક્તિઓને રજા અપાઈ હતી. આમ જિલ્લામાં આજની સ્થિતિએ કુલ 33 વ્યક્તિઓ ક્વોરન્ટાઇન હેઠળ છે. તદુપરાંત જિલ્લામાં માસ સેમ્પલિંગની હાથ ધરાયેલી કામગીરી અન્વયે એકત્ર કરવામાં આવી રહેલ સેમ્પલ ચકાસણી માટે મોકલવામાં આવી રહ્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. સતીશ વસાવા, KTV ન્યૂઝ, ઝઘડિયા.